મિત્રો કોઈએ સાચું જ કહ્યું છે કે ડિસએબિલિટી ઇઝ અ સ્ટેટ ઓફ માઇન્ડ નથિંગ એલ્સ અસક્ષમતા જેવું કંઈ હોતું જ નથી એ બસ ફક્ત આપણી મનની સ્થિતિ છે અને આપણી આજુબાજુ એવા લોટ્સ ઓફ કેરેક્ટર છે લોટ્સ ઓફ પર્સનાલિટી છે જેને આ વસ્તુ પોતાની લાઇફથીને સાબિત કરી દીધી છે જો મિત્રો આપણે ઇન્ડિયાની જ વાત કરીએ તો એક લેડીની હું તમને વાત કરું કે જેનો જન્મ કેરેલામાં થયેલો હતો અને ફક્ત સોળ વર્ષની ઉંમરે એક એક્સિડન્ટમાં બાય ચાન્સ તે પોતાનો ડાબો પગ ગુમાવી બેસે છે અને ત્યારબાદ તે એક આર્ટિફિશિયલ પગ રાખે છે આર્ટિફિશિયલ પગ નખાવે છે અને ત્યારબાદ મિત્રો એ લેડી ક્લાસિકલ ડાન્સિંગની અંદર બેસ્ટ પર્ફોમન્સ આપે છે અત્યારે હાલમાં તે ઇન્ડિયન એક્ટ્રેસ અને ક્લાસિકલ ડાન્સર તરીકે ફેમસ છે અને આંતરરાષ્ટ્રીય કક્ષાએ પણ તેને ભરતનાટ્યમમાં બેસ્ટ પર્ફોમન્સ આપેલું છે આ લેડી એટલે સુધા ચંદ્રન અને જૂજ વ્યક્તિઓને જ ખબર છે કે જે ત્યારે ડાન્સ કરતા હોય છે ત્યારે કે તેનો જે ડાબો પગ છે તે રિયલ નથી તે કૃત્રિમ પગ છે ઇન્ટરનેશનલ લેવલે વાત કરીએ મિત્રો તો સ્ટીફન હોકિંગ જે એક બહુ સારા થિયોરિટિકલ ફિઝિસ્ટ અને કોસ્મોલોજીસ્ટ હતા અને એવા જ એક વ્યક્તિ નિકોલસ જેમ્સ જેને લિમ્પ્સ જ નથી છતાંય તે આપણી જેમ સ્વિમિંગ કરે છે આપણી જેમ ગેમ્સ રમે છે તો આવા તો લોડ્સ ઓફ કેરેક્ટર આપણી આજુબાજુ વસે છે જેને આ વસ્તુ પ્રૂવ કરી દીધી છે કે ડિસએબિલિટી જેવું કંઈ હોતું જ નથી એ ફક્ત આપણું સ્ટેટ ઓફ માઇન્ડ છે મિત્રો આવી જ એક પર્સનાલિટી તેનું આજે એક સ્પીચ છે તે આજે આપણે ભણવાના છીએ તો માય સેલ્ફ ઇઝ જેઠવા નીરુ ઓન બિહાફ ઓફ વિરાની હાઈસ્કૂલ આઈ હાર્ટલી વેલકમ ટુ ઓલ ઓફ યુ સ્ટાન્ડર્ડ ટ્વેલ્વ ઇંગ્લિશ બુક યુનિટ સિક્સ રીડ વન અને જેનું ટાઇટલ છે સ્ટ્રાઇક અગેન્સ્ટ વોર અને આ સ્પીચ ન્યૂયોર્ક સિટીમાં પાંચમી જૂન ઓગણીસો સોળના રોજ જેને આપેલી છે તેનું નામ છે હેલન એડમ્સ કેલર ટેન્થમાં તમારે હેલન કેલર રિલેટેડ લેસન આવતો એટલે આ પર્સનાલિટીથી તમે અવેર છો છતાં પણ એક સામાન્ય પરિચય કેળવી લઈએ મિત્રો હેલનનો જન્મ અઢારસો એંસી સત્યાવીસમી જૂનના રોજ અને મૃત્યુ ઓગણીસો અડસઠ પહેલી જૂને થયેલું હતું તે એક બહુ સારા અમેરિકન લેખક રાજકીય કાર્યકર્તા અને એક બહુ સારા લેક્ચરર હતા મિત્રો તે પ્રથમ એવા બહેરા અંધ વ્યક્તિ હતા કે જેને બેચલર ઓફ આર્ટ્સની ડિગ્રી મેળવેલ હતી અને તેમના શિક્ષક એન સુલિવન એનાથી પણ તે બહુ ફેમસ થયેલા છે આ બે એકબીજાના એમ કહેવાય ને કે એકબીજાને ઇન્સ્પાયર કરતા રહેતા અને મિત્રો તેમને પોતાની ઓટોબાયોગ્રાફી પણ લખેલી છે ધ સ્ટોરી ઓફ માય લાઈફ જેના ઉપરથી ને ધ મિરેકલ વર્કર્સ નામનું મૂવી પણ બનેલ છે આપણે હિન્દી સિનેમા જગતમાં પણ બ્લેક મૂવી આવેલું જેમાં અમિતાભ બચ્ચન અને રાની મુખર્જી મેન કેરેક્ટરમાં હતા તે પણ આ હેલન કેલરના કેરેક્ટર ઉપરથી ઇન્સ્પાયર થઈને જ બનેલું હતું મિત્રો આ એક એવા જબરદસ્ત પર્સનાલિટી ધરાવનાર વ્યક્તિ હતા કે અમેરિકાની અંદર તો પેન્સિવેનિયા છે પેન્સિલ્વેનિયા રાજ્ય ત્યાં તો સ્પેશિયલી જ્યારે બર્થડે આવે છે સત્યાવીસમી જૂન ત્યારે તો હેલન કેલર ડે આ ડે તરીકે આખો દિવસ ઉજવવામાં આવે છે એટલે આટલી જબરદસ્ત પર્સનાલિટી ધરાવનાર વ્યક્તિ એક મેં તમને પહેલાં વાત કરીને કે બહુ સારા લેક્ચરર બહુ સારા એક ઓરેટર વ્યાખ્યાતા હતા તેમને સ્પીચ આપેલી છે ઓગણીસો સોળમાં અને આ સમયની વાત કરું તો આ સમય એવો સમય હતો કે જ્યારે પ્રથમ વિશ્વયુદ્ધ ચાલતું હતું તો ત્યારે તે ન્યૂયોર્ક સિટીમાં અને ખાસ કરીને ત્યાંના વર્કર્સ લોકો ત્યાંના જે કામદારો છે એને સંબોધીને તે વાત કરે છે આપણી પાસે એલન કેલર જે ઓગણીસો સોળમાં બોલેલા તે ઓરિજિનલ સ્પીચ અત્યારે અવેલેબલ નથી પણ ઓગણીસો પચીસની આજુબાજુ તેને એક સ્પીચ આપેલી હતી એનો એક નાનકડો અંશ એક મિનિટનો એક વિડીયો છે તે આપણે જોઈએ અને ત્યારબાદ આપણે જે ટેક્સ્ટબુક છે તેના તરફ જઈએ Dear lions and ladies, I suppose you have heard the legend that represents opportunity as a capricious lady who knocks on every door but once. And if the door isn't open quickly she passes on never to return and that is as it should be lovely desirable ladies won't wait you have to go out and grab them I am your opportunity. I am knocking at your door. I want to be adopted. The legend doesn't say what you are to do when several beautiful opportunities present themselves at the same door. સાંભળીને સ્પીચ મિત્રો હેલન કેલરના પોતાના શબ્દોમાં બોલેલા જેમ કે અમેરિકન પ્રોનાઉન્સિએશન સમજવા થોડા ડિફિકલ્ટ ખરા પણ આપણે ભણીએ છીએ તો આપણને થોડો ઘણો ખ્યાલ આવે તો ચલો હવે આપણે ડાયરેક્ટલી ટેક્સ્ટબુક ઉપર જઈએ હેલન કેલર ઓગણીસો સોળમાં જ્યારે કાર્નેગી હોલમાં ન્યુયોર્કમાં આ ભાષણ આપે છે તેના શબ્દોમાં આપેલું ભાષણ આપણે જોવાનું છે અને મિત્રો પાઠનું નામ છે સ્ટ્રાઇક અગેન્સ્ટ વોર સ્ટ્રાઇક એટલે હડતાલ અગેન્સ્ટ વોર એટલે યુદ્ધની સામે હડતાલ તો બીજા શબ્દની સામે બીજા રીતે વાત કરીએ તો યુદ્ધની સામે પ્રહાર ટુ બિગિન વિથ આઈ હેવ અ વર્ડ ટુ સે શરૂઆત કરતા કહું તો મારી પાસે શબ્દો છે ટુ માય ગુડ ફ્રેન્ડ્સ કહેવા માટે મારા મિત્રો માટે ધ એડિટર્સ એડિટર્સ એટલે એડિટર્સ અથવા બીજા શબ્દોમાં કહીએ તો સંપાદક એન્ડ અધર્સ અને એવા બીજા લોકો હુ આર મૂ ટુ પીટી મી જે મારા પ્રત્યે પીટી એટલે કે દયા દાખવે છે દયા રાખે છે એટલે મારે થોડાક મારા મિત્રો સંપાદકો અને એવા વ્યક્તિઓ જેને મારા પ્રત્યે દયા આવે છે એના એને કહેવા માટે મારી પાસે થોડા શબ્દો છે સમ પીપલ આર ગ્રીવડ ગ્રીવડ એટલે દુઃખી ઘણા લોકો કે દુઃખી થાય છે બિકોઝ તે ઇમેજિન કારણ કે તે લોકો ઇમેજિન કરે છે તે લોકોને એવું લાગે છે આઈ એમ ઇન ધ હેન્ડ્સ ઓફ અનપ્રિન્સિપાલ પર્સન પ્રિન્સિપાલ એટલે સિદ્ધાંતવાદી અને અનપ્રિન્સિપાલડ એટલે જે સિદ્ધાંતવાદી ન હોય તેવા વ્યક્તિ એટલે કે એ લોકોને એવું લાગે છે કે હું અનપ્રિન્સિપાલ પર્સન્સના હાથમાં છું હું પરશ્યુએડ મી પરશ્યુએડ એટલે સમજાવું કે જેને મને સમજાવી દીધું છે ટુ એડોપ્ટ અનપોપ્યુલર કોઝિસ અનપોપ્યુલર એટલે જે ફેમસ નથી તેવા જાણીતા નથી તેવા કોઝિસ એટલે કારણો જે ન સમજાય તેવા અથવા અજાણ એવા કારણો એન્ડ મેક મી ધ માઉથ પીસ ઓફ ધેર પ્રોપોગંડા પ્રોપોગંડા એટલે પ્રચાર કરવો પણ કેવો પ્રચાર મિથ્યા પ્રચાર એટલે જે ખોટો પ્રચાર કરતા હોય તેવા એટલે એક્ઝેક્ટલી શું કહેવા માગે છે હેલેન કેલર કે જે લોકો મને લઈને દયા દાખવે છે મારે એ લોકોને એ થોડુંક કહેવું છે કે સમ પીપલ આર ગ્રીવડ ઘણા લોકો દુઃખી થાય છે એવું વિચારીને કે હું એવા અમુક બિનસિદ્ધાંતવાદી વ્યક્તિઓના હાથમાં છું અથવા અમુક એવા વ્યક્તિઓની ઇન્ફ્લુઅન્સ મારા ઉપર છે કે જેના વતી અથવા એનું માઉથપીસ બનીને એટલે કે એના વતી હું એ લોકોનો ખોટો પ્રચાર કરું છું તમારે એ લોકોને કહી દેવું છે કે એવું કંઈ નથી નાવ લેટ ઇટ બી અંડરસ્ટુડ વન્સ એન્ડ ફોર ઓલ ધેટ આઈ ડુ નોટ વોન્ટ ધેર પીટી એ કે પહેલીને છેલ્લી વખત હું આ વાત કહી દેવા માગું છું કે મને એ લોકોની દયાની કોઈ જરૂર નથી આઈ વુડ નોટ ચેન્જ પ્લેસ વિથ વન ઓફ ધેમ હું તેમાંનું કોઈની પણ જગ્યા છે તેની સાથે મારી જગ્યા છે તેને ચેન્જ ના કરી શકું આઈ નો વોટ આઈ એમ ટોકિંગ અબાઉટ મને બહુ સારી રીતે ખબર છે કે હું કેના વિશે વાત કરું છું માય સોર્સ ઓફ ઇન્ફોર્મેશન મારી પાસે જે માહિતી પહોંચે છે તેના સોર્સિસ સોર્સિસ એટલે સ્ત્રોત આર એઝ ગુડ એન્ડ રિલાયેબલ રિલાયેબલ એટલે જેના ઉપર તમે ટ્રસ્ટ કરી શકો એકદમ વિશ્વસનીય તો મારી પાસે જે માહિતી પહોંચે છે એના સોર્સીસ એટલા જ સારા અને એટલા જ રિલાયેબલ છે એઝ એનીબડી એલ્સ જેટલા બીજાના હોય છે આઈ હેવ પેપર્સ એન્ડ મેગેઝિન્સ મારી પાસે એવા પેપર છે મેગેઝિન છે ફ્રોમ ઇંગ્લેન્ડ ફ્રાન્સ જર્મની એન્ડ ઓસ્ટ્રિયા દેટ આઈ કેન રીડ માય સેલ્ફ કે જે ઇંગ્લેન્ડના ફ્રાન્સના જર્મનીના અને ઓસ્ટ્રિયાના છે જેને હું મારી જાતે વાંચી શકું છું નાના ઉપરથી આપણને પણ ખબર છે ખબર પડે છે કે હેલન કેલર એક કરતાં વધારે ભાષાઓમાં માસ્ટર હતા જેને કોઈ બીજા વ્યક્તિની વાંચવાની વાંચવા માટે બીજા વ્યક્તિની જરૂર ના પડતી નોટ ઓલ ધ એડિટર્સ આઈ હેવ મેટ કેન ડૂ ધેટ એટલે હેલન કેલર એમ કહે છે કે હું જેટલા એડિટર્સને મળેલી છું તે બધા આવું કરી શકતા નથી એટલે ટૂંકમાં એક કરતાં વધારે ભાષાઓમાં બધા વાંચી નથી શકતા ક્વાઇટ અ નંબર ઓફ થેમ હેવ ટુ ટેક ધેર ફ્રેન્ચ એન્ડ જર્મન સેકન્ડ હેન્ડ એટલે આમાંથી ઘણા બધા એવા છે કે જે લોકોને પોત બીજાના ન્યૂઝપેપર વાંચવા માટે બીજી લેંગ્વેજમાં વાંચવા માટે સેકન્ડ હેન્ડની જરૂર પડે છે એટલે જે ટ્રાન્સલેટર કરી ટ્રાન્સલેટ ટ્રાન્સલેશન કરીને સંભળાવતા હોય ને એવા વ્યક્તિઓની જરૂર પડે છે નો આઈ વિલ નોટ ડેપ્રિશિએટ ધ એડિટર્સ ડેપ્રિશિએટ કરવું એટલે કોઈની નિંદા કરવી કોઈને વખોડવી કાઢવું એટલે એમ કે છે કે હું કોઈ એડિટર્સની નિંદા નથી કરતી એન ઓવરવર્ક મિસઅન્ડરસ્ટુડ ક્લાસ તે એ લોકો ઓવરવર્કડ એટલે એ લોકો વધારે પડતા કામના બોજાથીને દબાયેલા વ્યક્તિઓ છે જે એવો ક્લાસ છે કે જેને ખોટી રીતે જોવામાં આવે છે મિસઅન્ડરસ્ટુડ કે જેને લઈને ખોટી મિસઅન્ડરસ્ટેન્ડિંગો છે લેટ ધેમ રિમેમ્બર ધો દેટ ઇફ આઈ નોટ સી ધ ફાયર એટ ધ એન્ડ ઓફ ધેટ સિગરેટ્સ તો કે મને એ વાત કહી દેવા દો કે ભલે હું એ લોકો જે સિગરેટ પીવે છે તેની ફાયરને એટલે તેના ધુવાણાને સિગરેટના ધુવાણાને જે ફાયર એટ ધ એન્ડ ઓફ ધેર સિગરેટ્સ જોઈ નથી શકતી નાઇધર કેન ધે થ્રેડ અ નીડલ ઇન ધ ડાર્ક તો તે લોકો પણ મારી જેમ અંધારામાં નીડલની અંદર એટલે કે સોયની અંદર થ્રેડ એટલે કે દોરો નથી પૂરવી શકતા એટલે કે મારી વસ્તુ ક્લિયર કરવી છે કે જો એ લોકોને એવું લાગતું હોય કે તે લોકો બધું જોઈ શકે છે સાંભળી શકે છે તો મારે વસ્તુ ક્લિયર કરવી છે કે ભલે હું એ લોકો જે સિગરેટ પીવે છે તેના ધુવાડો નથી જોઈ શકતી તો એ લોકો પણ મારી જેમ અંધારામાં સોયમાં દોરો નથી પરોવી શકતા ઓલ આઈ આસ્ક જેન્ટલમેન ઇઝ અ ફેર ફિલ્ડ એન્ડ નો ફેવર તો કે જેન્ટલમેન હું છેલ્લે શું કહેવા માગું છું મારી કહેવાની એક જ વાત છે ઇઝ અ ફેર ફિલ્ડ ફેર એટલે ન્યાયી ફિલ્ડ એટલે વલણ નો ફેવર કોઈની પણ ફેવર નહીં કરતા ન્યાય વલણ અપનાવું આઈ હેવ એન્ટર્ડ ધ ફાઈટ અગેન્સ્ટ પ્રિપેરનેસ પ્રિપેડનેસ એટલે પ્રિપેર થવું એટલે શું સજ્જ થવું એન્ડ અગેન્સ્ટ ધ ઇકોનોમિક સિસ્ટમ આખી ઇકોનોમિક સિસ્ટમ એટલે કે આર્થિક તંત્ર અંડર વિચ વી લીવ જેના નેજા હેઠળ આપણે જીવીએ છીએ એટલે એમ કે છે કે આઈ હેવ એન્ટર્ડ ધ ફાઈટ અગેન્સ્ટ હું એવી લડાઈમાં પ્રવેશી ચૂકી છું કે જ્યાં પ્રિપેર થવાનું અને આર્થિક તંત્ર આપણું છે જેની અંદર આપણે જીવી રહ્યા છીએ તેની અગેન્સ્ટ જે થઈ રહી છે તેમાં હું પ્રવેશી ચૂકી છું ઇટ ઇઝ ટુ બી અ ફાઇટ ટુ ધ ફિનિશ એન્ડ આઈ આસ્ક નો ક્વાર્ટર એમ કે છે કે હવે તો આર પારની લડાઈ છે આમાં હું પીછેહટ નહીં કરું એટલે સ્ટાર્ટિંગની અંદર જ આપણને ક્લિયર થઈ જાય છે કે હેલન કેલર કેટલા ઇન્ટેલિજન્ટ હતા એ શરૂઆતમાં જ જે એની પબ્લિક બેઠેલી છે તેને કહી દે છે કે તમને એવું લાગતું હોય કે કોઈપણ પોલિટિકલ પાર્ટી કોઈ પણ રાજકીય પક્ષના પ્રચાર માટે અથવા એમના માઉથપીસ બનીને એમના વતી જો હું કાંઈ બોલું છું તો તેવું નથી હું મારી ઇન્ટેલિજન્સી યુઝ કરીને હું પણ બીજા લોકોની જેમ અલગ અલગ લેંગ્વેજની અંદર ન્યૂઝપેપર વાંચી શકું છું સમજી શકું છું અને હું મારી રીતે તમારી સામે મારી વાત પ્રેઝન્ટ કરું છું એટલે આ એને એક પૂર્વ ભૂમિકા બાંધી દીધી હવે જે વર્કર્સ સંબોધીને વાત કરે છે તે આપણે આગળ જોવાની છે જોઈએ તે શું કહે છે ઓલ ધ મશીનરી ઓફ ધ સિસ્ટમ હેઝ બિન સેટ ઇન અ મોશન આખી સિસ્ટમ આખું તંત્ર છે તેની તમામ વ્યવસ્થા એક મોશનમાં એક ચોકઠામાં ગોઠવાઈ ગઈ છે અબાઉટ ધ કમ્પ્લેન્ટ એન્ડ ડીન ડીન એટલે હોલાબોલ મચી જાવો ઓફ ધ પ્રોટેસ્ટ એટલે વિરોધનો ફ્રોમ ધ વર્કર્સ ઇઝ હર્ડ ધ વોઇસ ઓફ ઓથોરિટી એટલે શું કહે છે કે આ જે કામદારો બધા છે તેની ફરિયાદો છે એના વિરોધના સૂર છે એના ઉપર ઓથોરિટીનો અવાજ બુલંદ સંભળાય છે એટલે સત્તાનો અવાજ બુલંદ સંભળાય છે ફ્રેન્ડ્સ મિત્રો ઇટ સેઝ તે કહે છે ફેલો વર્કમેન પ્રિય મારા કામદારો પેટ્રિયોટ્સ દેશભક્તો યોર કન્ટ્રી ઇઝ ઇન ડેન્જર તમારો દેશ સંકટમાં છે થેર આર ફોઇઝ ઓન ઓલ સાઈડ ઓન ઓલ સાઈડ ઓફ અસ ફોઇઝ એટલે કે શત્રુઓ આપણી ચારે બાજુઓ શત્રુઓ છે થેર ઇઝ નથિંગ between અસ એન્ડ અવર enemies. આપણા અને આપણા એનેમીઝ વચ્ચે શત્રુઓ વચ્ચે બીજું કાંઈ નથી એક્સપેક્ટ ધ Pacific ઓશન એન્ડ ધ એટલેટિક ઓશન આ બે ઓશનને બાદ કરતા એટલે પેસેફિક અને એટલાન્ટિક સમુદ્ર સિવાય આપણી વચ્ચે બીજું કાંઈ નથી લુક એટ વોટ હેઝ હેપન ટુ બેલ્જિયમ જુઓ બેલ્જિયમ સાથે શું થયું એટલે મિત્રો હવે તે વર્કરને સંબોધીને વાત કરે છે કે ખરેખર પરિસ્થિતિ કેટલી હદે વણસેલી છે કારણ કે ઓગણીસો સોળનો સમય એટલે પ્રથમ વિશ્વયુદ્ધ સમય દરમિયાનની વાત કરેલી છે એટલે એ કામદારોને કહે છે કે અત્યારે તમે તમારા ઓથોરિટી જે તમારી ઉપર જે સત્તા ભોગવી રહ્યા છે એ વ્યક્તિઓ સાથે તમે ચળભળ કરશો કે ખરેખર તમારો દેશ જે અત્યારે મુસીબતમાં મુકાયેલો છે તમારે તમે તેના તરફ ફોકસ કરશો તે અમેરિકાની ખાસ કરીને ન્યૂયોર્ક સિટી એટલે અમેરિકાની આજુબાજુમાં જે પણ દેશ છે તેને કન્સિડર કરે છે તેને ધ્યાનમાં લે છે અને એ લોકોને કહે છે કે તમે એ લોકોની પરિસ્થિતિ જુઓ કન્સિડર ધ ફેટ ઓફ સર્બિયા સર્બિયાનું ફેટ એટલે નસીબ એના નસીબને તમે ધ્યાનમાં લ્યો વેલ યુ મરમર ગણગણાટ તમે કરશો અબાઉટ લો વેજીસ લો વેજીસ એટલે ઓછું વેતન વેર યોર કન્ટ્રી જ્યારે તમારો દેશ યોર વેરી લિબર્ટીસ તમારી પૂરી સ્વતંત્રતા આર ઇન ડેન્જર જ્યારે સંકટમાં હોય એટલે એમ કહેવા માગે છે કે તમે વર્કર્સ લોકો અત્યારે જે તમને ઓછું વેતન મળે છે એ માટે તમે હડતાલ કરો છો અથવા વિરોધમાં જાઓ છો તો આ શું અત્યારે પ્રોપર ટાઈમ છે કે જ્યારે તમારી ખુદની કન્ટ્રી તમારી ખુદની જે સ્વતંત્રતા છે એ જ્યારે ખતરામાં છે ત્યારે આવી વાતો વિશે તમારે ડિસ્કશન કરવું એ યોગ્ય વાત છે વોટ આર ધ મિઝરીઝ મિઝરીઝ એટલે દુઃખ યુ એન્ડ્યોર એન્ડ્યોર એટલે સહન કરવું કમ્પેર ટુ ધ હ્યુમેલાઇઝેશન હ્યુમેલાઇઝેશન એટલે સોરી મિત્રો હ્યુમેલાઇઝેશન નથી અહીંયા એક્ઝેક્ટલી પ્રોપર એનું પ્રોનાઉન્સિએશન થાય હ્યુમિલિએશન હ્યુમિલિએશન એટલે કોઈનું અપમાન કરવું ઓફ હેવિંગ અ વિક્ટોરિયસ જર્મન આર્મી વિક્ટોરિયસ એટલે વિજય એવી જર્મન આર્મી સેલ સેલબ ધ ઇસ્ટ રિવર સેલબ કરતી હોય એટલે કે એ સફર કરતી હોય એટલે કે અત્યારે વિજયી એવી જર્મન સેના જ્યારે ઇસ્ટ રિવર તરફ એટલે કે નદીના પૂર્વ કાંઠે ને સેલઅપ કરતી હોય એ સફર કરતી હોય ત્યારે એની જે દુઃખ છે એ આપણી સામે જે દુઃખ છે એની સરખામણીએ આ બધા દુઃખ તો બીજું કાંઈ નથી ક્વાઇટ યોર ગ્લમ્બલિંગ ગ્લમ્બલિંગ એટલે બળબડાટ કરવો ગણગણાટ કરવો આ બધું બળબડાટ કરવાનું બંધ કરી દો ગેટ બિઝી એન્ડ પ્રિપેર ટુ ડિફેન્ડ યોર ફાયર સાઇડ એન્ડ યોર ફ્લેગ તૈયાર થઈ જાઓ તમારા રાષ્ટ્રધ્વજ માટે યોર ફ્લેગ એટલે કે તમારા રાષ્ટ્રધ્વજ માટે અને તમારો મોરચો સંભાળો ડિફેન્ડ કરવું એટલે બચાવ કરવો યોર ફાયર સાઇડ્સ એટલે જે તમારી અત્યારે વિરુદ્ધમાં છે એ બધી વસ્તુઓ વિશે એ બધી વસ્તુઓની અગેન્સ્ટ તમે પ્રિપેર થઈ જાઓ ગેટ એન આર્મી ગેટ અ નેવી બી રેડી ટુ મીટ ધ ઇન્વેડર્સ લાઈક ધ લોયલ હાર્ટેડ ફ્રીમેન યુ આર એટલે એક લોયલ હાર્ટેડ ફ્રી મેનની જેમ એટલે કે વફાદાર નાગરિકની જેમ તમે આર્મી જોઈન કરો નેવી જોઈન કરો તેમાં ભરતી થાવ એન્ડ બી રેડી ટુ મેક ધ એન્વેડર્સ લાઈક ધ અને એન્વેડર્સ એટલે કે જે તમારી સામે એનિમિઝ ઊભા છે એકદમ આક્રમણકારીઓ છે એની સામે તમે એમ રેડી થાવ એવી વાત કરે છે એટલે આ પેરેગ્રાફની અંદર હેલેન કૅર છે તે વર્કર લોકોને સંબોધીને વાત કરે છે કે લો વેજીસ જે છે તમારું ઓછું વેતન છે એના અગેન્સ્ટમાં બોલવાની જગ્યાએ તમારો દેશ જ્યારે ખતરામાં છે ત્યારે તમે એના વિરુદ્ધ લડાઈ માટે તૈયાર થાવ વિલ ધ વર્કર્સ વોક ઇન ટુ ધીસ ટ્રેપ ટ્રેપની અંદર અત્યારે આ બધા જે વર્કર્સ છે તે શું ફસાઈ જશે ટ્રેપ એટલે ઝાડ કોઈ ઝાડ બિછાવેલી હોય ને તો શું આ ટ્રેપની અંદર આ ઝાડમાં આ બધા વર્કર્સ લોકો ફસાઈ જશે વિલ ધે બી ફુલિશ અગેન શું તેઓ ફરીથી મૂર્ખ બનશે આઈ એમ અફ્રેડ સો મને તે વાતની બીક લાગે છે ધ પીપલ હેવ ઓલવેઝ બીન સસેપ્ટિબલ સસેપ્ટિબલ એટલે સંવેદનશીલ એકદમ ઇમોશનલ હોય ને તેવા ટુ ઓરેટરી ઓફ ધી શોટ ઓરેટરી એટલે ભાષણની કળા અને જે ઓરેટરી કરતા હોય તેને ઓરેટર કહેવાય જે ભાષણ આપતા હોય ને એને ઓરેટર કહેવાય એટલે શું કહે છે આ લોકોને સંબોધીને કે મને એવી બીક લાગે છે કે તમે આ લોકોની ઝાડમાં શું ફસાઈ જશો અને લોકો હંમેશા આવા પ્રકારના ભાષણો પ્રત્યે બહુ સંવેદનશીલ રહ્યા છે એ લોકો તરત જ આવી બધી વસ્તુઓની ઇફેક્ટ નીચે આવી જાય છે ધ વર્કર્સ નો દે હેવ નો એનેમિઝ એક્સેપ્ટ ધેર માસ્ટર્સ અને કામદારો તો જાણે છે કે તેના માલિકો સિવાય તેમના બીજા કોઈ એનિમીઝ નથી તેના બીજા કોઈ શત્રુ નથી તે નો દેટ ધેર સિટીઝનશીપ પેપર્સ આર નો વોરન્ટ ફોર ધ સેફ્ટી ઓફ ધેર વાઇફ વાઈફ્સ એન્ડ ચિલ્ડ્રન્સ અને તે લોકો બહુ સારી રીતે જાણે છે કે તેની પાસે જે સિટીઝનશીપ પેપર છે પોતે એ દેશના નાગરિક છે એના પ્રમાણપત્રો છે તો તે તેના પત્ની અને બાળકો માટે કોઈ સલામતીના દસ્તાવેજ નથી એનાથી કાંઈ એવું પ્રૂફ નથી થતું કે હું આ સિટી આ સિટીનો વ્યક્તિ છું તો એના કારણે મારી વાઈફ કે મારા બાળકો છે તેને કોઈ સલામતી મળી રહે છે તે નો દેટ ઓનેસ્ટ સ્વેટ તેઓ બહુ સારી રીતે જાણે છે કે ઓનેસ્ટ સ્વેટ એટલે સ્વેટ એટલે પસીનો ઓનેસ્ટ એટલે ઈમાનદારી ઈમાનદારીનો પરસેવો છે પરસિસ્ટન્સ ટોઇલ એટલે સતત જે કાળી મજૂરી કહેવાય ને તો સતત કઠોર પરિશ્રમ છે એન યર્સ ઓફ સ્ટ્રગલ બિંગ બ્રિંગ ધેમ નથિંગ વોન્ટ ટુ વર્થ ફાઇટિંગ ફોર અને આ સતત કઠોર પરિશ્રમ અને આ વર્ષોનો સંઘર્ષ તેમને કશું જ આપતો નથી અને એ બહુ સારી રીતે વર્કર તમે લોકો જાણો છો યેટ છતાં પણ ડીપ ડાઉન એન્ડ ધર ફૂલિસ હાર્ટ્સ ધે બિલીવ ધે અ કન્ટ્રી ઓ બ્લાઇન્ડ વેનિટી ઓફ સ્લેવ્સ અને શું વાત કરે બ્લાઇન્ડ વેનિટી ઓફ સ્લેવ્સ એટલે અંધ ગુલામોનું મિથ્યા અભિમાન વેનિટી એટલે મિથ્યા અભિમાન ખોટું અભિમાન જેને કહેવાય ને અને છતાં પણ શું કહે છે કે આ મૂર્ખ મનના માણસો કોઈક ખૂણે એવું માને છે કે તેઓનું આ રાષ્ટ્ર છે કેટલું અંધ ગુલામોનું મિથ્યા અભિમાન એટલે કટાક્ષમાં કામદારોને વાત કરે છે કે તમે હવે થોડા ઊભા થાવ અને હવે થોડા તમે લડત માટે તૈયાર થાવ